मित्रों धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 2 एसिड बेस और क्षार भाग 3 भाग 3 की अंदर आपे एसिड बेस बंधे वच्चे रासायनिक प्रक्रिया केवी रीते थाई छे ए आपणे समझवानी छे। अगाउना भागनी अंदर आपणे बीजा भागनी अंदर धातुनी एसिड साथेनी प्रक्रिया धातुनी बेस साथेनी प्रक्रिया कया पदार्थ छूटा पड़े छे तो के हाइड्रोजन वायु और क्षार छूटा पड़ता था। त्यार पछी धातुनी कार्बोनेट साथेनी प्रक्रिया धातुनी धातु कार्बोनेट साथेनी एसिड साथेनी प्रक्रिया धातु हाइड्रोजन कार्बोनेट नी एसिड साथेनी प्रक्रिया थी कार्बन डाइऑक्साइड क्षार और पानी छूटा पड़ता था। हवे एसिड और बेज ए बंने वच्चे रासायनिक प्रक्रिया थई अने શું બને છે તો કે ક્ષાર અને પાણી છૂટા પડે છે। અગાઉ આપણે પહેલા ભાગની અંદર જોયું હતું કે એસિડની અસર બેઝ નાબૂદ કરે અને બેઝની અસર એસિડ નાબૂદ કરે એટલે તટસ્થ બની જાય એટલે તટસ્થીકરણની પ્રક્રિયા એ કહેવાય છે। એટલે એસિડ પ્લસ બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી छूटा पड़ता है। ले आ शाब्दिक समीकरण याद रखो एना ऊपर थी तुम्हारे तुम्हारे जो लिखवा तो था तो के सोडियम या एसिड माटे हाइड्रोक्लोरिक एसिड लेंगे तो हाइड्रोक्लोरिक एसिड नु सूत्र શું છે એ તમને ખબર હોવી જોઈએ HCl। ત્યાર પછી બેઝ એટલે કે એક આપણે બેઝ જાણી તો બેઝ છે NaOH એ બેઝ છે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આનો પ્લસ બીજ બાર માઇનસ બીજ બાર બંને અલગ પડશે અને સોડિયમ ક્લોરિન સાથે જોડાઈ જશે NaCl બનશે અને આ OH ફરી પાછા હાઇડ્રોજન સાથે જોડાઈ જશે અને H2O બનશે પાણી બનશે। એટલે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતા ક્ષાર અને પાણી છૂટું પડે છે। આ પ્રક્રિયા ઘણી બધી જગ્યા ઉપર આવશે એટલે આના બે ત્રણ સમીકરણો એવા યાદ રાખજો કે જેથી કરીને તમારે આ ક્ષારની તટસ્થીકરણની પ્રક્રિયા યાદ રહી જાય। તટસ્થીકરણની પ્રક્રિયામાં ખાસ એ વસ્તુ યાદ રાખવાની કે કયો એસિડ છે અને કયો બેઝ છે એ ઉપર આધારિત ક્ષાર અને પાણી છૂટા પડે છે એમ કહી શકાય। એટલે ધાતુ અહીંયા એસિડ અને બેઝ ક્ષાર અને પાણી એ રીતે આપણે છૂટા પડશે એટલે આવું સમીકરણ ખાસ એક તૈયાર કરતે જો ના આવે તો 5-5 વખત લખીને તૈયાર કરજો જેથી કરીને તમે આ ચેપ્ટરની અંદર થોડી આવડ આવી શકે। હવે ત્યાર પછી ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા છે। ધાતવીય ऑक्साइड धातु नो ऑक्साइड नी धातुय ऑक्साइड नी एसिड साथे नी प्रक्रिया धातुय ऑक्साइड नी एसिड साथे नी प्रक्रिया थी क्षार अने पानी छूटा पड़े। चलो धातु प्लस एसिड गिव्स क्षार अने पानी आ तो आपणे आगळ भणी गया छे। हवे धातु नो उपरांत आपणे एक स्टेप आगळ जईए तो धातु ऑक्साइड धातु ऑक्साइड नी एसिड साथेनी प्रक्रियाथी क्षार अने पानी छूटा पड़े छे। तो के धातु ऑक्साइड कया छे એ તમારે યાદ રાખવાના અને એના માટેની તમારે પ્રવૃત્તિ 2.7 ની અંદર એક લિટરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો અને તેને સતત હલાવતા રહો અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો તેના દ્રાવણનો રંગરૂપ શું પરિવર્તન જોવા મળે છે એ અહીંયા નોંધ આપેલી છે। એ નોંધ ઉપરથી તમારે યાદ રાખવાનું કે એસિડની ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું પરિસ્થિતિ જોવા મળે છે। તો એસિડ બેઝ ની એસિડ સાથેની પ્રક્રિયા ધાતુય ધાતવીય ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી આપે છે તેથી તેને ધાતવીય ઓક્સાઇડ
ને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. એટલે ધાત્રીય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે. એમ કહેવા છે આપણે અગાઉ અહીંયા વાત કરી એસિડ અને બેઝ, ક્ષાર અને પાણી. અહીંયા ક્ષાર અને પાણી તો એસિડ તો છે, તો પછી આ શું કહેવા છે બેઝિક ઓક્સાઇડ. આના પછી થોડું આઈડિયા દોડાવો કે બેઝિક ઓક્સાઇડ કહેવા છે. એટલે ધાતુના જે ઓક્સાઇડો છે એ બેઝિક ઓક્સાઇડ છે અને અધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક ઓક્સાઇડ છે. અને મુખ્ય ઓક્સાઇડ એવા હશે કે તટસ્થ ઓક્સાઇડ આવે. એટલે ઓક્સાઇડ પણ પાછા ત્રણ પ્રકાર પડશે, એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. એટલે અહીંયા આપણને પહેલો એક ભાગ તમને મળી ગયો કે ધાતુય ઓક્સાઇડ એટલે બેઝિક ઓક્સાઇડ છે એમ આપણે કહી શકીએ. એટલે ધાતુય ઓક્સાઇડ ની અંદર બેઝિક તો બેઝ તો ગુણધર્મ છે એમ કહેવાશે. તેવી જ રીતે અધાતુય ઓક્સાઇડ, અધાતુય ઓક્સાઇડ ની અધાતુય ઓક્સાઇડ ની બેઝ સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા છે નીચે આવશે, બેઝ સાથેની પ્રક્રિયા. તો અધાતુય ઓક્સાઇડ, અધાતુય ઓક્સાઇડ એટલે આપણે એને કાર્બન લઈએ, સી અધાતુય ઓક્સાઇડ લખું છું. પ્લસ બેઝ રાસાયણિક પ્રક્રિયા થઈ અને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયાથી અધાતુ તરીકે કાર્બન લો, બેઝ તરીકે તમે ઓક્સિજન પહેલા ઓક્સિજન સાથેની પ્રક્રિયા લેશો તો NaOH એ રીતે તમે લઈ શકો. અહીંયા ધાતુય ઓક્સાઇડની વાત કરી છે એટલે ધાતુય ઓક્સાઇડની અહીંયા કાર્બન ડાયોક્સાઇડ CO2 આપણે અહીંયા આપણું સમીકરણ થોડું ચેન્જ કરીએ એટલે ખ્યાલ આવશે. અધાતુય ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ ગિવ્સ રાસાયણિક પ્રક્રિયા થઈ CaCO3 પ્લસ H2O આ રીતે છૂટા પડશે. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેઝિક બને છે. કાર્બન ડાયોક્સાઇડ સાથે જે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે એટલે આ પ્રક્રિયા શું કહેવા માંગે છે, બેઝની એસિડ સાથેની પ્રક્રિયા સમાન છે. એટલે આના ઉપરથી તારણ એવું નીકળે કે અધાતુય ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ બેઝ છે, અગાઉ પણ એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં ક્ષાર અને પાણીનો બધામાં છૂટા પડે છે. તો આ પદાર્થ કયો ગણાશે, એસિડિક કહેવાશે કહેવાશે. અને આ બેઝિક પદાર્થ છે એમ કહેવાશે. ક્ષાર એને HCO3 એ પ્રમાણે ઘટક છૂટા પડે છે. તટસ્થીકરણની પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ગણો એ ધાતુય એસિડ. એટલે એના ઉપરથી તમે તારણ એવું કાઢી શકો કે એસિડિક કેવી રીતે બને છે, એસિડ કેવી રીતે બને છે અને બેઝ કેવી રીતે બને છે. તો એસિડ બનવા માટે એક તો આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરો તો H2CO3 બન્યો. તો H2CO3 એ કાર્બોનિક એસિડ છે. કાર્બોનિક એસિડ એ આપણે સોડા વોટર તરીકે ઓળખીએ છીએ. એટલે કાર્બન ડાયોક્સાઇડ એ અધાતુય પાણી બેઝ તરીકે ગણીએ તો H2CO3 બને છે. તેવી જ રીતે બેઝ માટેની જે એસિડ બેઝ નહીં એસિડ સાથેની પ્રક્રિયા આપણે જો જોઈશું તો એસિડ અને બેઝ વચ્ચે સમાનતા શું છે. તો આપણે એસિડ જોઈએ તો HCl H2SO4 HNO3 ત્રણે ત્રણની અંદર હાઇડ્રોજન વાયુ ઉમેરાયેલો છે, હાઇડ્રોજન પરમાણુ ઉમેરાયેલો છે. એટલે અહીંયા
એસિડ અને બેઝ વચ્ચે શું સમાનતા છે? એસિડ અને બેઝ વચ્ચે શું સમાનતા છે? એ આપણે જોઈએ કે એસિડ અને બેઝ વચ્ચે તમામ એસિડ અને ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, એમ કહી શકાય કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આ એસિડ છે, અહીંયા પણ એસિડ છે, અહીંયા પણ એસિડ છે, અને ધાતુ સાથે તમે પ્રક્રિયા લો, કોઈ પણ ધાતુ લો, દાખલા તરીકે ઝેડ લીધો તો ZnCl2 બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે, એટલે ત્રણે ત્રણ એસિડોની અંદર હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન એની સાથે જોડાયેલો છે એમ કહેવાશે. એટલે અહીંયા જેની અંદર હાઇડ્રોજન અણુ જોડાયેલો ન હોય તેવા એસિડ હોય તો એ એસિડ શક્ય બનતા નથી. એટલે ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ આની અંદર જેમાં હાઇડ્રોજન નથી એ પ્રવૃત્તિની આપણે વાત કરીએ તો આ ત્રણ એસિડ એક બીકરની અંદર પાણી અને એસિડ બંને વચ્ચે જો જોડાણ કરવામાં આવે, બે જગ્યા પર બે પ્લેટ મૂકી દીધી છે અને એની સાથે બેટરી જોડેલી હોય અને અહીંયા બલ્બ રાખેલો હશે તો આ બંને છેડા જુદા છે, પણ એસિડિક દ્રાવણ હશે તો બલ્બ સળગશે, અને એસિડિક દ્રાવણ નહીં હોય તો બલ્બ સળગશે નહીં. આ પાણી અને એસિડમાં હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરશો તો પણ બલ્બ સળગશે. H2SO4 ને આ રીતે પાણીમાં ઓગાળીને પ્રક્રિયા કરાવશો તો થશે. નાઇટ્રિક એસિડમાં પણ એ જોવા મળશે, પણ બંને નાઇટ્રિક એસિડમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી એ વસ્તુ યાદ રાખજો. પણ અહીંયા તમે ગ્લુકોઝ લો, ખાંડનું દ્રાવણ લો કે બીજા કોઈ પદાર્થનું દ્રાવણ લેશો તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એટલે એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે, જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ જેવા દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એટલે વિદ્યુત પ્રવાહ વહેતો નથી એમ કહી શકાય. એસિડિક દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહ માટે આયનો H+ આયન જવાબદાર છે. એટલે હાઇડ્રોજન વાયુ છૂટો પડવા માટે એસિડમાંનો હાઇડ્રોજન વાયુ ઝિંક ધાતુ છૂટો પાડે છે, એટલે વિસ્થાપિત પ્રક્રિયા છે. એટલે વિસ્થાપન પ્રક્રિયાથી આ રીતે એસિડમાં ધન આયન તરીકે H+ અને ઋણ આયન તરીકે બાકીના જે ઘટકો હોય તે આવે. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડમાં HClની આપણે વાત કરીએ તો HClમાં H ધન આયન છે અને Cl ઋણ આયન છે. એવી જ રીતે H2, H+ અને SO4 ધન આયન અને આ ઋણ આયન છે. અહીંયા પણ હાઇડ્રોજન ધન આયન છે અને નાઇટ્રિક એસિડ HNO3 જેમાં NO3 એ ઋણ આયન છે. એટલે એસિડમાં HClમાં Cl- NO3, H2SO4માં SO4, ત્યાર પછી CH3CH બનો, Hમાં CH3CH બનો, એ ઋણાયન તરીકે વર્તે છે. વળી બેઝમાં હાજર ધનાયનોમાં H+ સૂચવે છે, એટલે એસિડના દ્રાવણોમાં H+ આયન ઉત્પન્ન કરે છે તે ગુણધર્મો માટે, એસિડિક ગુણધર્મો માટે જવાબદાર છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે એસિડનો ગુણધર્મ માટે જવાબદાર કોણ, તો કે H+ આયન. આમાં ત્રણે ત્રણ બધા જુદું જુદું છે, જ્યારે આ ત્રણેમાં હાઇડ્રોજન આયન છૂટો પડે છે એટલે એસિડ અને બેઝ વચ્ચેની જે પ્રક્રિયા જે છે એમાં સમાનતા આપણે જો જોઈએ તો એસિડિક દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે જ્યારે બીજા દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી. એટલે એસિડમાં H+ ધનાયન ઉત્પન્ન થાય છે. એસિડ અને બેઝ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે
એ આપણે જો જોઈએ તો પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે દાખલા તરીકે એસિડ અને પાણી પ્લસ પાણી તો એસિડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ધનાયન H પ્લસ અને ઋણાયન માઇનસ આયન બનશે એટલે પાણીમાં લક્ષણ એવું છે કે એસિડ ના પણ ગુણધર્મ ધરાવે છે અને બેઝ ના પણ ગુણધર્મો તે ધરાવે છે એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને H3O પ્લસ Cl માઇનસ આયન છૂટો પાડશે અને H3O અને Cl માઇનસ આયન આ રીતે છૂટો પડશે એટલે અહીંયા બે અને એક ત્રણ હાઇડ્રોજન જોડાઈ જાય ઓક્સિજન સાથે અને Cl આયન અલગથી પડે છે આ પ્લસ આયન થશે આ ઋણ આયન થશે એટલે પ્લસ અને માઇનસ આયનો આ રીતે છૂટા પડે છે એટલે એ જે ફરીથી પાછો H પ્લસ આયન જે છૂટો પડેલો છે એ ફરીથી પાછો પાણી સાથે પ્રક્રિયા કરે H2O તો H3O પ્લસ આયન છૂટો પડે છે એમ કહી શકાય એટલે એસિડની પાણી સાથેની પ્રક્રિયા પણ એક તટસ્થીકરણની પ્રક્રિયા જેવું જ છે આ એસિડ છે તો પાણી બેઝ તરીકે વર્તે છે ફરી બેઝ અને પાણી તમે લેશો તો બેઝ અને પાણી તરીકે લેશો તો પાણી બેઝ સાથે એસિડની પ્રક્રિયાની જેમ વધશે એટલે એમાં ઋણ આયન છૂટા પડશે એ ઋણ આયનની અંદર ક્લોરીન કે બીજો કોઈ ઘટક જે આવતો હશે એ પ્રમાણે છૂટા પડશે એટલે એસિડ અને બેઝ ની અંદર તારણમાં આપણે એટલું કરી શકીએ કે પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી હાઇડ્રોજન વાયુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી સ્પીસીસ સ્વરૂપે છે એટલે એ તરત કોઈકની કોઈકની સાથે જોડાઈ જાય છે અને H3O પ્લસ આયન બનાવે છે અને બેઝની પાણી સાથેની પ્રક્રિયા લો તો એમાં હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન થાય છે બેઝની પ્રક્રિયા જો જોઈએ તો NaOH પ્લસ પાણી હવે તમે જોશો તો આ બેઝ છે આ એસિડ છે તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને Na પ્લસ અને OH માઇનસ ઉત્પન્ન થશે એટલે OH માઇનસ આયન ઉત્પન્ન થાય કે બેઝ અને H3O પ્લસ અથવા તો H પ્લસ આયન ઉત્પન્ન થાય તો એ એસિડ છે એમ સ્પષ્ટ થશે એટલે હાઇડ્રોક્સાઇડ આયન આ રીતે છૂટા પડે છે એટલે તમામ એસિડ હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે અને બેઝ OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે એટલે એસિડ જે બેઝ પાણી સાથે ઓગળેલા હોય પાણીમાં જો દ્રાવ્ય થતા હોય તો તેને આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે બેઝ ખરા પણ બેઝનું હવે બીજું નામ આવ્યું આલ્કલી જે બેઝ પાણીમાં ઓગળતા હોય તો એને આલ્કલી તરીકે ઓળખીએ છીએ અને આ રીતે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જો જોઈએ તો એસિડ અને બેઝ વચ્ચે પ્રબળતાનો ગુણધર્મ શું છે એ આપણે પછીના ભાગની અંદર જોઈશું અસ્તુ